ગમે તેવું અવળું માણસ હોય તેને વશ કરતા આવડ્યું જોઈએ. તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે તેને વશ કરીએ તો કઈ કઠણ નથી. અને જો આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. ચાર લીટીની વાત પણ અદ્વિતીય અને અદભુત માર્ગદર્શન છે. એક આજુ ગુણાત્કાન સ્વામી આપણને સલાહ આપે છે કે આપણે હમણાં જ આ દેહમુખી નક્ષરધામમાં જવું છે એવા નિત્ય વિચાર કરવા રચનામૃતના સ્વામી ભગવાન આપણને એ કહે છે. એક બાજુ આત્મજ્ઞાનની સર્વોચ્ચ વાતો કરે છે, પ્રભુત્વ થવાની શ્રેષ્ઠ વાતો કરે છે, બીજી બાજુ સ્વામી આ માર્ગદર્શન આપે છે. કેમ સ્વામીએ આવો શબ્દ વાપર્યો છે કે ગમે તેવું અવળું માણસ હોય તેને વશ કરતા આવડવું જોઈએ. કારણ કે એ સમય અવળા માણસો હશે, અત્યારે જો એવું કઈ નથી ત્યારે અવળા માણસો હતા. કારણ કે આ પ્રકૃતિ તો સનાતન સમયથી છે. રાવણ કયા સમયે થયો? આજથી હજારો વર્ષ પહેલા થયો. કંસ આજથી હજારો વર્ષ પહેલા થયો. મંત્રા સ્પેશિયલ એમ્બેસેડર વર્ષો પહેલા થઈ ગયા. તો આવા બધા જાત જાતના સ્વભાવ વાળા વ્યક્તિઓ તો સનાતન સમયથી ચાલ્યા આવે છે. તો સ્વામી આપણને એ કહે છે, ક્યારેક આપણે બીજા ઉપર વાંક કાઢીએ છીએ કે આ માણસ અવળો છે. પરિવારમાં ક્યારેક આપણે એવું કહેતા હોઈએ છીએ કે પત્નીનો વાંક છે, ક્યારેક પત્ની પતિનો વાંક કાઢતા હોય છે, ક્યારેક સાસુ સસરાનો વાંક કાઢતા હોય છે કે મારા સાસુ આવા છે, ક્યારેક વળી જમાઈનો વાંક કાઢતા હોઈએ છીએ. એ બધી ખોટી વાતો છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, પુત્રવધનો વાંક કાઢે, ક્યારેક વળી પોતાના પુત્રનો વાંક કાઢે, એ શા માટે? સ્વામી કહે છે કે તમે જાતે નિષ્ફળ ગયા છો, બીજાનો વાંક કાઢવાનું રહેવા દો. તમને માણસને વશ કરતા આવડતું નથી. બાકી ગમે તેવું અવળું માણસ હોય એને વશ કરી શકાય તેમ છે. મદારી વાંદરા પાસે ખેલ નથી કરાવતા? તો મદારી વાંદરા પાસે ખેલ કરાવતો હોય પણ પત્નીમાં નિષ્ફળ જાય એવું બને. તો આપણે વાતો એવું કરીએ છીએ કે ભાઈ પરિવારના સ્વભાવો તો બધા અલગ અલગ લઈને આવતા હોય છે. એ કઈ કમ્પ્યુટરમાં આપણે ફીટ કરી એવા પ્રકારના પુત્ર રત્ન જન્મ એવું નથી હોતું. એ તો સ્પેશિયલ સ્વભાવ સહિત આવે. પૂજ્ય મહાન સ્વામી મહારાજ ઘણી વખત કહે છે, અબજો પતિના ઘરે ગયેલા આફ્રિકાનો પ્રસંગ તેઓ ઘણી વખત કથામાં કહે છે. પણ દીકરો એના બાપને મારે એવો વિચિત્ર સ્વભાવ અબજો પતિ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા શાહીબાગમાં બિરાજ્યા હતા અને સ્વામી શ્રી અહીંયા જૂનો ઉતારો હતો ઘરે બાપાનો, અને જૂના ઉતારામાં એક મોટો હોલ હતો અને હોલમાં સ્વામી શ્રી બિરાજ્યા હતા. અને એ વખતે ભાઈ દિલ્હીથી આવેલા બહુ મોટા ઉદ્યોગપતિ, આમ આપણા સીધા સત્સંગી પણ એક સત્સંગીના પરિચયને કારણે બાપાના પ્રભાવમાં વધારેલા, અને એ અહીંયા આગ્રહ રાખતા હતા મારે તાત્કાલિક સ્વામી શ્રીને મળવું છે. પછી બાપાને મળ્યા. પછી બાપાને મળીને બાપાના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. એ હોલમાં અમે સંતો કેમ ઉભા હતા બે ચાર જણા, એટલે અમે જરા એ વડીલ ખૂબ રડવા લાગ્યા એટલે દૂર જતા રહ્યા. કારણ કે એને ક્ષોભ થાય. સ્વામી બાપાએ પૂછ્યું, શું થયું, શું તકલીફ થઈ છે? બધાની તબિયત તો ખરાબ છે ને? એના સ્વામી એમ બધાની તબિયત બરાબર છે. બાપા કોઈ ધંધા રોજગાર વેપારમાં કોઈ મોટી તકલીફ તો નથી આવી ને? એમાં કઈ તકલીફ આવી છે? ના ના ના, એ તો બરાબર છે. રડતા જાય અને પછી આવો જવાબ પણ આપતા જાય. પછી બાપાએ કહ્યું કે તો પછી આમ બીજી કોઈ રાજકીય સામાજિક મુશ્કેલી આવી ગઈ છે? ના 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 સ્વામી, એ તો બધું બરાબર છે. પાછા ધ્રુસકે ધ્રુસકે રડે. સ્વામી બાપાએ બાજુમાં એક સંત ઉભા હતા અને ઈશ્વર ભાઈ બોલાવ્યા કે પાણી અમને આપો, એટલે પાણી આપ્યું. બાપુ કહ્યું, તકલીફ શું છે? આટલું બધું રડો છો શા માટે? જરા શાંત થાવ અને ધીરજ રાખો, ભગવાન સારું કરશે. તકલીફ શું છે તો કહો. એને કહ્યું, પત્ની બહુ મારે છે. અમે બધા દૂર ઉભા હતા. આ બાબત એવી હતી કે એમાં કઈ હસવા જેવું હતું નહીં, પણ તમને હસવા આવ્યું કે નહીં? એટલે સ્વામી બાપાએ અમારી બાજુ જરા સહેજ આમ નજર કરી અને પછી બાપા કહ્યું કે પછી પેલા વખત તમે સારી રીતે આશ્વાસ આપેલું બધું પતિ હોય. બાપા કે આપણે બરાબર છીએ ને, નથી પરણ્યા. પછી પ્રમુખ સ્વયંવરત સભામાં આવ્યા અને સભામાં આવીને બાપા સંસારમાં સુખ દુઃખ ચાલતા હોય છે એની વાતો પર આવ્યા. બાપાએ કહ્યું કે આ સંતોને હમણાં કહ્યું કે આપણે બરાબર છીએ ને?
તો સ્વાભાવિક છે કે સ્વભાવો તો વ્યક્તિ વ્યક્તિના અલગ હોય છે, એ આપણે કંઈ ડિફાઈન કરી શકતા નથી કે મારા પુત્ર રત્ન આવા જ હોય કે મારા પત્ની રત્ન આવા જ હોય કે મારા પુત્ર વધુ આવા જ હોય. દરેકના અલગ અલગ સ્વભાવ હોય છે અને રહેવાના, પરંતુ એ સ્વભાવના સ્વીકાર સાથે કેવી રીતે એને વશ કરવા જોઈએ એ વાત આપણને સત્સંગમાં શીખવા મળે છે. આ આશ્ચર્યની વાત છે, ક્યાં અક્ષરધામની વાત, ક્યાં બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની વાત, અને આ સાંસારિક જીવનના પ્રશ્નોની વાત પણ ગુણાતીતાનંદ સ્વામી શીખવે છે. સ્વામી આપણને અદભુત કહે છે આ વાત. સ્વામી કહે છે કે વશ કરતા આવડ્યું જોઈએ, શીખવું પડે. ઘણી વખત વેપાર ધંધામાં પણ શરૂઆતમાં પણ નથી ફાવવું, પણ પછી ફાવી જાય છે અને ધીમે ધીમે પ્રગતિ કરતા જઈએ છીએ. એમ આ સંસારના સંબંધોમાં પણ ધીમે ધીમે બધું કરી શકાય તેવું છે. તો પહેલો મુદ્દો સ્વામી આપણને શું શીખવે છે, એને નમી દઈએ. આ એક સમજવા જેવી બાબત છે. સ્વામી ભગવાને પણ માનવ સંબંધોની ઘણી બધી વાતો કરી છે, એ પણ અત્યારે મને યાદ આવે છે. સમાંતરપણે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે કે વડીલ હોય એને બીજાનું ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન રાખવું એટલે ખાધે પીધે ઉઠીએ બેસીએ તો બરાબર છે, પણ એની લાગણીઓ ન દુભાય એનું ધ્યાન રાખવું જોઈએ. એક વખત સ્વામિનારાયણ ભગવાન ડાંગરવામાં પધાર્યા હતા અને ડાંગરવાની અંદર મહારાજે સંતોની પંક્તિ બેસાડી હતી. સંતોને મહારાજ જમવા ફિરસવા પધાર્યા, તો એમાં મહારાજે બધાને બે બે લાડુ આપ્યા અને બે બે લાડુ આપ્યા ને કેટલાક તો તૃપ્ત થઈ ગયા. એ લાડુ મેં આજે આપણી પેલી લાડુની જેવી લાડુ નહીં, એનું મોટા મોટા ગોફણી આવડા મોટા મોટા લાડુ. તો બે લાડુ ખાઈને બધા ધરાઈ જાય એમાં આત્માનંદ સ્વામી જરા ઉભા થઈ ગયા. તો મહારાજે આ લાંબી પંક્તિ હશે 500 પર 500 બેઠા હશે, દૂરથી મહારાજને જરા નહીં દેખાયું. મહારાજે પૂછ્યું કોણ ઉઠ્યું, ઉઠ્યું કોણ? મહારાજે તો હું આત્માનંદ. આત્માનંદ સ્વામી ઉપર પણ ઘણી હશે. તો મહારાજ કે તમે કેમ ઉભા થયા? કે મહારાજ હું ધરાઈ રહ્યો. મહારાજ કે બેસો. એમ કે મહારાજ કહે છે કે અહીંયા આટલા બધા પરમહંસો જમવા બેઠા છે, કોઈ ઓછું જમે, કોઈ ધીમે જમે, કોઈ ઉતાવળે જમે, બધાની અલગ અલગ પ્રકૃતિઓ હોય. પણ જે મોટા હોય એને આવી રીતે મોર થી ઉઠી જવું નહીં. તમે વહેલા ઉઠી જાઓ તો પછી બીજા ને એટલે અમે શું ખાવઘરા છીએ, તો એને સંકોચ થાય. એટલે તમારે વડીલ તરીકે બેસવું જોઈએ. અને મહારાજ કહે છે કે અમે કેટલા ઉતાવળે જમીએ છીએ, પણ 5 માણસ સાથે જમવા બેઠા હોય ત્યારે છેલ્લા છેલ્લો માણસ જમી ન રહે ત્યાં સુધી અમે બેસીએ છીએ. એમ તમે પાછા બેસો. એમ કહીને મહારાજ આત્માનંદ સ્વામી તો બહુ સિનિયર હતા, પણ છતાં આત્માનંદ સ્વામીને પાછા જમવા બેસાડ્યા. બહુ નાની બાબત છે, પણ ટુ કેર ઓફ અધર્સ ફિલિંગ્સ, બીજાને કેમ લાગશે? ઘરની અંદર આપણે જમવા ગયા ધફટ પતા ઉભા થઈએ, પછી મારે ઠપ કરીએ તો બા ધીમો ધીમો જમવા છે, નથી જાવ અરે જમવા દો. નાના નાની બાબત છે, પણ મહારાજે કેવી કેર લેવાની વાતો કરી છે. મહારાજે કરેલા પ્રથમના 78માં વચનામૃતમાં, મધ્યના 47માં વચનામૃતમાં અને હરિચરિત્રાનું સાગરમાં આવા કેટલા બધા સૂક્ષ્મ મુદ્દાઓ ટાંક્યા છે પોતાના જીવન દ્વારા. મહારાજે એક વાર વચનામૃતમાં એવી પણ કરી છે કે રાખતા આવડવું જોઈએ. ત્યાં મહારાજ સાધુની વાત કરે છે કે રાખતા આવડવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આ સંસારમાં સ્વભાવ તો આગળ પાછળ બધા રહેવાના, તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એને બદલે એવો શબ્દ આપણે કે આપણે નમી દઈએ. આ નમવું એ બહુ મોટો ગુણ છે, બહુ અઘરી બાબત છે. નમવાની બાબત એ ભલભલાને અઘરી પડે છે. સંસારમાં કોઈ એકબીજાને નમવા તૈયાર થતા નથી. એક નાની એવી બાબતમાં પિતા પુત્રને નમવા તૈયાર ન થયા, કે પુત્ર પિતાને નમવા તૈયાર ન થયો, એમાં પિતાએ પુત્રને ગોળી મારી દીધી. અમદાવાદની સુપ્રસિદ્ધ ઘટના છે. અને પિતા અત્યારે જેલમાં છે અને બહુ મોટા જાણીતા બિઝનેસમેન ને ઇન્ડસ્ટ્રીઅલ્સ ને બિલ્ડર અત્યારે જેલમાં છે. તો માત્ર ન નમવાને કારણે કેટલા છૂટાછેડા થતા હશે, માત્ર ન નમવાને કારણે પિતા પુત્ર વચ્ચે કેટલા વિચ્છેદ ક્રિએટ થતા હશે, માત્ર ન નમવાને કારણે કેટલા ઘરો ભાંગતા હશે, પુત્ર અને પિતા અલગ રહેવા જતા હશે, માત્ર ન નમવાને કારણે કેટલા ઘરડા ઘરોમાં મા બાપને ધકેલાતા હશે. આંકડો કાઢો,
બહુ ખરાબ બાબત છે કે માતા અને પિતાને પુત્રથી અલગ થવું પડે છે. પણ એમાં એક મોટા મોટી ખામી ક્યાં છે? ક્યારેક પુત્ર નમતો નથી, ક્યારેક માતા પિતા નમતા નથી. આ ન નમવાની બાબત બહુ ખતરનાક છે. નમી દો, પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, ક્યારેક સાસુ નમતા નથી, નમી દો, વાંધો નહીં. નવા જમાનાના વ્યક્તિ છે, નવી વિચારધારા છે, આપણે કદાચ જુદું વિચારે, ભાઈ તમે કરો, તમે તમારી વાત બરાબર છે, એમ ક્યારેક નમી દઈએ તો કેટલો ફરક પડી જાય. આપણે ઘણી વખત જોયું છે સારા સારા હરિભક્તો પણ અડી જાય બરાબર, નહીં એટલે નહીં. અરે ભાઈ જવા દો. આવા અટન રહેનારા મોટા મોટા ઝાડ એ પણ તણાઈને પૂરમાં વહી ગયા છે, તો આપણે તો કઈ અસ્થિ. પણ ક્યારેક સત્યનું બહાનું લઈને, ક્યારેક હું આમ જ કરીશ, હું પ્રમાણિક છું, આમ ક્યારે નહીં થાય, એવું ક્યારેક સદગુણોનું ઓઠું લઈને માણસ નમતો નથી. અને એના કારણે બહુ જબરદસ્ત તકલીફો થાય છે. પતિ પત્ની ક્યારેક વિવાદે ચડી જાય અને કોઈ પોતાની વાત કરતી મૂકે નહીં, અને પછી ના હું આમ હતો, પેલા કે ના તું આમ, ક્યારેક બાળકોના ઉછેર બાબતે ઝઘડા થાય. એક જણ નમી દો, એમાં શું વાંધો છે? અને ક્યારેક અરસ પરસ બોલવાનો સ્વભાવ વધારે હોય, ક્યારેક પત્નીને બોલવાનો સ્વભાવ હોય, ક્યારેક પતિને બોલવાનો સ્વભાવ હોય. એક જણ એક મહાત્મા પાસે ગયો હતો. મહાત્મા, મહાત્મા સુખી થવાની ટીપ્સ આપો, સંસારમાં તકલીફો બહુ છે. મને બીજો પ્રસંગ પહેલા યાદ આવ્યો, પેલા કહી દઉં. એક મહાત્મા હતા, એની પાસે આમના છ શિષ્યો ચટાઈ લગાવીને આમ જરા સંત થઈને ધ્યાન કરતા હતા. તમારા જેવો કોઈ સંસારી થઈ ગયો, મહાત્મા મહાત્મા પત્નીને વશ કરવા શું કરું, પત્ની વશ થતી નથી. મહાત્મા કે ભાઈ કે એક ચાદર ઓર લગાડો, આમના નથી બેઠા, નથી વસ્તે અમારા સાધુ થી બેઠા. મારી વાત નથી, પેલા મહાત્મા ની વાત છે. પણ પેલા મહાત્મા ને પૂછ્યું એને કે મહાત્મા મહાત્મા સંસારમાં તકલીફો બહુ છે, સુખી થવાની ટીપ્સ આપો. મહાત્મા કેવું કરે, બે ટીપ્સ આપો. પહેલી ટીપ, પત્ની બોલતા હોય ત્યારે શાંત રહેવું. તો બીજી ટીપ કઈ, એ શાંત હોય ત્યારે બોલવું નહીં. શાંતિથી વિચાર કરજો, ઘણા બધા આમાંથી તમને સુખમાં રહસ્યો જળશે. આ વાત પતિ માટે એટલી લાગુ પડે છે, આ તો ખાલી આ મહાત્મા બોલ્યા એટલે આપણે કહીએ છીએ, પણ પતિ બોલતા હોય ત્યારે પણ આવું જ એપ્લાય થાય છે. પણ બોલવામાં માણસ વાત ઉપર ચડી જાય અને પછી એ વાત પડતો મૂકે નહીં. એટલે મહારાજ કે છે, એમ ભ્રાંતકામ સ્વામી છે, નમી દઈએ. ઓકે, યુ આર રાઈટ, ચાલો તમે પણ સાચા છો, તમારી વાત પણ સાચી હોઈ શકે. ક્યારેક પુત્ર ને પિતાની બીજાની હાજરીમાં પિતા ને પુત્ર વાદે ચડી જાય. અરે ભાઈ છોડી દો, વાંધો નહીં. કોઈ બહારના મહેમાન આવ્યા છે, એમાં પુત્ર કે તે દિવસે ખબર છે તારાના નેતા આમ બોલ્યા હતા, ના એવા નતા બોલે આમ બોલ્યા હતા, અરે ના આમ જ બોલ્યા હતા. ભાઈ નેતા તો ઘરે ધ્યાન, તમે શા માટે ઝઘડો છો? તે દિવસે ક્રિકેટ નો સ્કોર આવો છે, પિતા ને પુત્ર એમાં ઝઘડી પડે કોઈની હાજરીમાં, પછી પિતા અને પુત્ર કે ના તમે બોલો છે ખોટું છે. અરે ભાઈ છોડી દો, એ સ્કોર માં કદાચ બે પાંચ આટલા આગળ પાછળ તમારે કઈ મોટી બાબત થઈ ગઈ. પેલા નેતાનો અભિપ્રાય કદાચ એક કરતા બીજો, તમારે કઈ મોટી. આ બધી બાબતો રોજ બરોજ ગમતી જોવા મળે છે, એવી બધી બાબતો છે. પણ ક્યારેક આપણે પકડી રાખીએ, ભાઈ કોઈ મહેમાન આવ્યા છે એની હાજરીમાં તમે પિતા પુત્ર કે પતિ પત્ની શા માટે એક બાબત ઉપર જરા સામ સામે આવી જાઓ છો? છોડી દો, તમે મૂકી દો, એ ન મૂકતા તો આપણે મૂકી દઈએ. તો સ્વામી આપણને અદભુત કહે છે, નમી દઈએ. અને આ સંસારમાં કેટલાક વ્યક્તિનો સ્વભાવ વિચિત્ર હોય છે, ન હોય એવા પ્રશ્નો ઉભા કરે. અમારા અહીંયા એ ઘણી વખત મુંડન કરવા ભક્તરાજ આવે છે, ગમત કરતા હોય છે આમ તો. પણ એક જૂનો બારનો પ્રસિદ્ધ પ્રસંગ છે, એ ઘણી વખત અમારી સંતો આગળ વાત કરો કે સ્વામી ખાધા પછી ભૂખ લાગતી નથી, શું આવો પ્રશ્ન કરે છે? સ્વામી સવારે સૂઈને ઉઠ્યા પછી ઊંઘ નથી આવતી. પછી એક સંતો કંટાળ્યા, કીધું કે વાંધો નહીં, રાતે તડકા બેસો, બધું સારું થઈ જશે. એટલે આવા ક્યારેક આવા અવળા પ્રશ્નો, ક્યારેક ન હોય એવા પ્રશ્નો ઉભા કરતા હોય છે. અને એમાં પછી આવા ન નહીં જેવા પ્રશ્નોમાં માણસ પોતાની વાત પકડી રાખે છે. અને આ લગ્ન સંસારમાં એકબીજા ઉપર આધિપત્ય સ્થાપવાની જાણે ક્યારેક સ્પર્ધા ચાલતી હોય છે. પતિ પત્ની ઉપર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે, ક્યારેક પત્ની પતિ ઉપર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે. આ લગ્ન સંસારમાં આવું તો ચાલ્યા જ કરતું હોય છે. કોઈ કે સારી કહેવતી છે કે આ લગ્ન એ એક જ ઘટના એવી છે જેમાં વાક્યા પહેલા હળદર લગાવવામાં આવે છે. કારણ કે પીઠી જોડે
તો સ્વાભાવિક છે એમાં બધા બહુ ચાલ્યા કરતું હોય છે. કોઈ કઈ કહ્યું કે વાર થાય તો એક અંગ પકડાય, પણ ભરણ વાર થી આખો માણસ પકડાય જાય છે. પણ ઈશોર સ્વામી આપણને બહુ સરસ વાત કરે છે કે આવી રીતે જયારે પકડી રાખીએ છીએ એ છોડવું જોઈએ. નાના નાના મુદ્દા ઉપર આપણે આપણો અભિપ્રાય ક્યારેક છોડવા તૈયાર થતા નથી, એ એવી બાબત છે કે જેને કારણે બહુ જ મોટું સ્વરૂપ લે છે. પહેલી વખતે ન લે મોટું સ્વરૂપ, બીજી વખતે ન લે, પણ પછી જયારે થાય ત્યારે. એક યુવાને મને વાત કરી હતી, બધા એક આ ઉનાળાના વેકેશનમાં ફરવા જતા હોય છે ને, ઉનાળાનો વેકેશન, ગરમીના દિવસો, અને હિલ સ્ટેશન ઉપર બધા ફરવા ગયા, વિદેશના હિલ સ્ટેશન ઉપર અહીંથી ફરવા ગયા. હવે અહીંથી ફરવા જાય તો સ્વાભાવિક છે તે કેટલા લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હશે, કારણ કે આખું એને એના એના શાળા અને આ અને તે આખું મોટું લૂંટ ગયેલું. એટલે બધા ફરવા ગયેલા તો એનો ખર્ચો મોટો થયેલો હોય, હોટેલોમાં ઉતર્યા હોય, પછી ત્યાં પાછા નાના મોટા બીજા ખર્ચા થતા હોય, શોપિંગ થતું હોય, એટલે ઘણા બધા ખર્ચા કરીને અહીંથી ત્યાં ગયેલા. હવે ત્યાં ગયા ત્યારે એક કપડાની બેગ ચુકાઈ ગઈ ક્યાં, કપડાની એક બેગ હતી, એ બેગ ક્યાંક રહી ગઈ. ક્યારે ગઈ એ તો પછીનો મુદ્દો હતો, પણ કપડાની બેગ રહી ગઈ. અને કપડાની બેગ રહી ગઈ એની રીતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પેલા કે તે ધ્યાન ન રાખ્યું, પેલા કે તે ધ્યાન ન રાખ્યું, હકીકતે જેને ધ્યાન ન રાખ્યું એને, પણ કઈ રહી ગઈ એ વાત હતી, સ્વીકારી ચાલ્યા તો વાંધો ના, નવા કપડા લઈ લેવાય. બીજા કપડા તો હતા, સાવ કપડા વગરના હતા એવું નહોતું, પણ એમાં ઝઘડો થયો. એટલો મોટો ઝઘડો થયો, એટલો મોટો ઝઘડો થયો કે ત્યાંથી પાછા આવ્યા, નક્કી કર્યું છૂટાછેડા લેવા છે. લાખો રૂપિયાનો ખર્ચો છૂટાછેડાનો ડિસિઝન લેવા ત્યાં ગયા હતા, એટલો તમે એટલા માટે કર્યો હતો. અને પછી તો કેટલા બધાને સમજાવ્યા, પેલા ગાંડા ન થાવ, તો કે ના એ રમતી પેલા બેન કે એ રમતો નથી. તો આવી નાની એવી બાબત છે. હવે આ બધી જે ઝઘડાની બાબત છે એના નાના બાળકોની હાજરીમાં બનેલી, તો આ કેટલો કેટલો ખરાબ પ્રભાવ બાળકોના માનસ ઉપર પડતો હોય છે. અને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આ સત્સંગી છીએ. આ આપણે એક પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ ના આપણે આશ્રિત છીએ. આપણા મુખમાં અમુક પ્રકારના આવા પત્નીને ન કહેવાય એવા શબ્દો એ ન શોભે, એ આપણે ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ. તો એ આપણા સંસ્કાર નથી. નમી દેવું એ ગુણાતીતાનંદ સ્વામીનો આદેશ છે. સંસારમાં ક્યારેય પણ નાની મોટી તકલીફ થાય તો નમી દેવું. એમને આમ પોતાના અભિપ્રાયો દર્શાવવાનો અધિકાર છે. પુત્ર, પુત્રી, પત્ની, પિતા, માતા, જમાઈ, પુત્ર વધુ, સાસુ, વેવાય, બધાને પોતાના અભિપ્રાયો અલગ કરાવવાનો અધિકાર છે. એમને પણ પોતાની રીતે અલગ વિચારવાનો અધિકાર છે. કઈ વાત હોય તમે એમ રીતે વિચાર કરો, તમારી વાત જણાવી શકો ચોક્કસ, પણ પકડી ન રાખે સ્વામી આપણને જણાવે છે. સ્વામી આપણને એ કહે છે કે વ્યક્તિના સ્વભાવ ઓળખી રાખો. તીખો માણસ ઓળખી રાખવો પડે. હવે હું તમને ઉદાહરણ તરીકે કહું, લીમડો છે એ કડવો જ હોય. તમે લીમડાના ઝાડ નીચે 10 વર્ષ સુધી સાકરનું પાણી પાવ તો લીમડો કઈ મીઠો નથી થવાનો. એ લીમડાનો સ્વભાવ જ એવો છે. પેલી લવિંગિયા મરચાનો, લવિંગિયા મરચા આવે છે ને એનું છોડ હોય, એને રોજ તમે સાકરનું પાણી પાવ તો લવિંગિયા મરચા કઈ ગળ્યા નથી થઈ જવાના, એનો સ્વભાવ છે. એમ માણસ પણ ક્યારેક મરચા જેવો હોય, માણસ પણ ક્યારેક લીમડા જેવો કડવો હોય, પણ અંદરથી મીઠો પણ હોય સ્વભાવે. માણસનો આપણે સ્વભાવ છે, સ્વભાવનો સ્વીકાર કરો, કઈ વાંધો નહીં. એનો સ્વભાવ એવો છે તો માથા ઉપર ભાર નહીં લાગે, નહીં તને એનો ભાર લાગ્યા કરે. બરાબર છે, એનો સ્વભાવ છે, જરા ગરમ સ્વભાવ છે. એક જણાને ઝૂમાં પ્રાણી સંગ્રહાલયમાં જોવા ગયા હતા, અને પછી ત્યાં પેલો જે ગાઈડ હતો એને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે આપણે વાઘનું પાંદડું જોઈ રહ્યા છીએ, દાખલા તરીકે તમારા પત્ની અને સાસુ અને અત્યારે સાથે છે, જોતા જોતા વાઘના પાંદડામાં પડી જાય તો તમે પેલા કોને બચાવો. પેલો કે વાઘને જ બચાવાય, કારણ કે વાઘની વસ્તી અત્યારે કેટલી ઓછી છે. હવે સ્વભાવ જ ક્યારેક એવા હોય કે પ્રાણીને પાછા પાડે, એવા કોઈના સ્વભાવ હોય ખરા. ત્યારે પુરુષના સ્વભાવ એવા હોય કે ભયંકર લાગે. તો આવા બધા જે વિચિત્ર સ્વભાવ છે એનાથી ગભરાઈ જવાની, અકળાઈ જવાની જરૂર નથી. એને નમી દઈએ અને એને વશ કરીએ. એટલે નમતા આપણને આવડવું જોઈએ એવી આપણને સ્વામી સુંદર વાત કરે છે. એક પ્રસંગ બહુ સાચો પ્રસંગ અખંડ આનંદ નામના સામાયિકમાં એક વખત વાંચેલો હતો, બહુ હૃદય સ્પર્શી પ્રસંગ હતો.
એક પતિએ એના પત્ની ને બીમાર, મોટી ઉંમરે એના પતિ બીમાર થયા, પુત્ર તો વિદેશ જતા રહેલા, અને પતિ ને પત્ની બંને 60 વર્ષની કે 55 વર્ષની ઉંમરે બંને અહીંયા રહેલા અને સંતાનો ત્યાં વિદેશ જતા રહેલા. તો પછી આવી ઘણી એવી નાની મોટી તકલીફો વેઠતા વેઠતા બંને પોતાનો સંસાર ચલાવતા હતા, પણ જરા એટલી બધી આર્થિક રીતે સંપન્નતા નહીં. એમાં પત્નીને ઘણી બધી કંઈક કેન્સર જેવી બીમારી આવી ગઈ, અને પતિ એમની સેવા કરે, આર્થિક રીતે બહુ સામાન્ય, સંતાનો વિદેશ વસતા હતા પણ એ પણ એવા કંઈ ઠરીઠામ નહીં થયેલા, એટલે આર્થિક રીતે બહુ જ ઘણી બધી તકલીફો, અને માણસો પણ કંઈ રાખી શકે નહીં. તો એક વખત પતિ ખાટલામાં સુતા હશે, અને પત્નીએ જોયું કે પતિ એમના કપડાં ધોતા હતા, એટલે પત્નીને જરા રડવું આવ્યું. પત્નીએ પતિને બોલાવીને કહ્યું કે તમે મારા કપડાં ધોવો છો, મારાથી જોઈ શકાતો નથી, કારણ કે હું એક સુખી કુટુંબમાંથી આવેલી, અને મારે ત્યાં તો પેલા નોકર ચાકર બધું કામ કરતા હોય, એટલે મને તો એ દ્રશ્ય યાદ આવે છે કે મારા કપડાં નોકર ચાકર ધોઈને તમે તમારા પતિ કહેવા, મારે તમારા વસ્ત્રો ધોવાના હોય, પણ તમે મારા વસ્ત્રો ધોવો છો એ જોઈને મને બહુ દુઃખ થાય છે, અને મારાથી સહન થતું નથી, આના કરતા હું જલ્દી મૃત્યુ પામી જાઉં તો સારું. ત્યારે પતિ એને બહુ સુંદર જવાબ આપ્યો. પતિએ કહ્યું કે જો આ તો મારા એક મોટા ભાગ્ય છે કે મને તારી સેવા કરવાનો અવસર મળ્યો છે, કારણ કે તે આખી જિંદગી મારી, મારા સંતાનોની, મારા માતા પિતાની બધાની સેવા કરી છે, તો મને આ અવસર મળ્યો છે તારી હું સેવા કરી શકું છું. અને બીજી વાત કે તારા પિતાએ તારા લગ્ન મારી સાથે કરાવ્યા, એ લગ્ન મારું ઓઢું જોઈને નથી કરાવ્યા, મારા સંસ્કાર, મારી ખાનદાનીના, મારા માતા પિતાની ખાનદાનીના સંસ્કાર જોઈને તારા લગ્ન મારા પિતાએ મારી સાથે કરાવ્યા છે. તારા પિતાને અંતે એટલો તો વિશ્વાસ હશે કે મારી દીકરીને આ અમારો જમાઈ ક્યારે દુઃખ પડવા નહીં દે, એની સેવા કરશે, એને સાચવશે, એવો તારા પિતાને વિશ્વાસ હશે. એ વિશ્વાસ અને જે મારા પર મૂક્યો છે ને, એવું ખોટો નહીં પડવા દો, એની ચિંતા નહીં કરતી, હું જે કરું છું એ તારા માટે નથી કરતો, તારી સેવા કરીને મારું ભાગ્ય માની કરું છું, અને મારા સંસ્કારો સાચવવા માટે કરું છું, મારા સંસ્કાર છે. તો કેટલો જબરજસ્ત એના પત્નીના મન ઉપર પ્રભાવ પડ્યો હશે. આજકાલ જમાનો જુદો છે કે આવી રીતે પત્નીની કોણ સેવા કરે, પત્નીની સેવા કરવાનો કોને ઉમંગ હોય, પણ સંસ્કાર એ પણ છે કે એમાં પણ માણસ પોતે એની સેવા કરીને એને રાજી કરી શકે. સંસારની અંદર બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. તો સ્વામી આપણને એ કહે છે કે આ સંસ્કાર આપણા છે એ આપણે જાળવવા બહુ જરૂરી છે. સ્વામી આપણને બીજો સંદેશ આપે છે કે સંસારમાં એનું રાખીએ. આ બીજો સરસ શબ્દ સ્વામી વાપરે છે, ગુણાતીતાનંદ સ્વામી. સ્વામી કહે છે એનું રાખીએ, એનું માન રાખીએ, પત્નીનું માન, પતિનું માન, પુત્ર વધુનું માન રાખો, બીજાની હાજરીમાં માન ગૌરવ વધારો, બીજાની હાજરીમાં ટોકીએ, પુત્રને ક્યારેક ટોકીએ, ક્યારેક પુત્ર ભણતો હોય અને અત્યારે આ 10મું 12મું ધોરણ ચાલે છે અને પરીક્ષા હોય, છોકરા વાંચતા ન હોય, તો વળી મા બાપ ક્યારેક બીજાની હાજરીમાં બાળકોની ટીકા કરે કે અમારો છોકરો રખડ્યા કરે છે, વાંચતો નથી. અરે ભાઈ હું 5 કલાક તો વાંચું છું, તો કે 5 કલાક નહીં તારે 10 કલાક વાંચવું જોઈએ. એમ કહીને મા બાપ બહારના લોકોની હાજરીમાં, ઘરના સભ્યોની હાજરીમાં ટીકા કરે તો બરાબર છે, ચાલો હજુ ચલાવી લેવાય, પણ કોઈ બહારથી આવ્યું હોય એ બહારના માણસની હાજરીમાં ટીકા કરે, અને ક્યારેક વળી એમ કે જો બાજુનો આપણા મગનભાઈ નો ટીકું જો કેવો ભણે છે, તું નથી ભણતો, કઈ ટીકું ટીકડો છે, હું હું છું, તમે ટીકુડાને અરે મારી સાથે કલ્પના કેમ, મારી સાથે એની તુલના કેમ કરો છો, એ પણ બાળકોને ગમતું નથી. એટલે ટૂંકમાં એને આદર આપવાની મહારાજ આપણને વાત કરે, રિસ્પેક્ટ છે અહીં સ્વામી આપણને વાત કરે છે, એનો એને આદર આપો. તમારા ઘરે કોઈ પુત્ર વધુ થઈને આવે એટલે કઈ આપણા નોકરાણી થઈ ગયા, આપણા ઘરે કોઈ બહારથી કન્યા આવી એટલે એને બધું જ કામ આવડતું હોવું જોઈએ, આપણે ત્યાં બહારથી કન્યા આવી એટલે સર્વગુણ સંપન્ન, સર્વ કળા કોવિદ, સર્વ આવડતથી બધાથી સંપન્ન જ હોય, એને ઘણું ના આવડતું હોય, તો આપણે પ્રેમથી શીખવીએ, પણ એનું રાખીએ. પણ ક્યારેક આપણા એક્સપેક્ટેશન એટલા બધા હાઈ હોય છે કે આપણે એ ક્યારેક ચૂકી જઈએ, અને પછી એ પુત્ર બધું નવા નવા આવ્યા હોય, પછી
એને વઢવા માંડીએ, એની સાથે જેમ તેમ બોલવા માંડીએ, તો પછી થાય શું? વિચ્છેદન થાય, બીજું કઈ થાય નહીં. એટલે આમાં બહુ અદભુત વાત સ્વામી આપણને શીખવે છે કે એનું રાખીએ, એનું રાખીએ માં બીજું એ પણ છે કે આપણે થોડા સરળ પણ થઈ જવું પડે. એ સૂચના આપે તો એક્સેપ્ટ ઇટ, એને એને સ્વીકારો. કોઈકે બહુ સરસ વાત કરી છે કે એન્જિનિયર થવું, ડોક્ટર થવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું, બિઝનેસમેન થવું કે ઉદ્યોગપતિ થવું, એ સરળ છે, પણ સરળ થવું બહુ અઘરું છે. ઇઝ વેરી મચ ડિફિકલ્ટ ટુ બી ઇઝી. એનું રાખીએ એ આપણે ખરેખર એ સરળ થયા હોય તો જ એનું રાખી શકાય. અહીંયા સ્વામીજી આપણને કહે છે, મેં ગર્ભિત સંદેશ એ પણ છે, એનો ઉપહાસ ન કરીએ, એટલે કે એની મશ્કરી ન કરીએ બીજાની હાજરીમાં. ક્યારેક પત્નીની મશ્કરી કરતા હોય છે, ક્યારેક પુત્ર વધુની મશ્કરી કરતા હોય છે, ક્યારેક પુત્રનો કે પુત્રીનો એવો કંઈક સ્વભાવ હોય એની આપણે મશ્કરી કરતા હોય કે અમારો લાલો તો 11 વાગે જ ઉઠે, રાજા ધીરાજની જેમ. હવે આવા શા માટે કટાક્ષ ભર્યા વચનો સંભળાવવા, એને કરતા એને વહેલું ઉઠાડવાનું શાંતિ પ્રેમથી શીખવીએ, બરાબર છે, પણ બીજાની હાજરીમાં આવા કટાક્ષ ભર્યા અને વચનો શા માટે કહેવા? તો એ બધી આપણી ભૂલ છે. એક બહુ સરસ પ્રસંગ કે વાંચેલો, એક વખત બાળક સાંજે ટ્યુશન માંથી આવ્યો અને ઘરે જમવા બેઠો, અને જમવા બેઠો ને કઢીને ખીચડી જમવામાં આવતા ને બીજું પણ કઈક હશે, પણ કઢીનો સ્વાદ બાળકને બહુ ખરાબ લાગ્યો. બાળકે જોરથી મૂક પાડી, બાળકે અત્યંત ભયંકર કઢી છે, આવી છે તેવી છે. બાળક તો નાનું, પાંચમું છઠ્ઠું ધોરણમાં ભણતો એવું બાળક, કે આવી ખરાબ કઢી કરાય, આમ છે તેમ છે. એ જ વખતે પિતા પણ બાજુમાં જમવા બેઠેલા, એમને પણ કઢી ચાખી. એમણે કહ્યું, ના બેટા, કઢી તો બહુ સરસ છે, તો શાંતિથી જમી લે, કઈ ચિંતા કરવાની જરૂર નથી. આ તો તારા મોઢામાં ખબર નહીં કેમ ખરાબ સ્વાદ આવી ગયો બેટા, આવું છે, તને ન ભાવતો તો નહીં ખાતો, બીજું ખાજે, બીજું તો છે સાથે જમવાનું, કઢી માટે આવી ફરિયાદ ન કરાય, તમને ન ભાવતો તો રેવા દે. પછી થોડા સમય પછી પત્ની રસોડામાંથી નવરા થયા, એ પણ જમવા બેઠા હશે, અને એમણે જમતી વખતે કઢી ચાખી, અને ખરેખર બાળકની વાત સાચી હતી, કઢી ભયંકર ખરાબ હતી, સ્વાદ અત્યંત ખરાબ. એટલે બાળક જરા દૂર થયો, પછી પત્નીએ પતિને કહ્યું કે તમે કેમ કઢી માટે ન બોલ્યા? પેલો છોકરો તો હું પાડીને બોલતો હતો, તમારે જરા મને કહેવું તો જોઈએ. ત્યારે પતિએ કહ્યું કે આ બાળક મોટો થશે ને ત્યારે આ કઢીનો સ્વાદ ખરાબ હતો એ ભૂલી જશે, પણ મેં તારી સાથે ખરાબ તે વર્તન કર્યું જિંદગી પર નહીં ભૂલી શકે, આ કઢીનો સ્વાદ ભૂલી જશે. એટલે મારા મોઢામાંથી ખરાબ શબ્દો આવે, મારા મોઢામાંથી તારી પતિને ફરિયાદ આવે, ઇટ ઇઝ અ વર્સ્ટ થિંગ, એ આ બાળક ક્યારેય નહીં ભૂલી શકે. એટલે મારા સંસ્કાર મને એ સૂચવે છે કે તારી સાથેનો મારો વ્યવહાર એવો હોવો જોઈએ કે બાળકના મન ઉપર એની સારી છાપ સદાય રંખાયેલી રહે. આ બહુ જ મોટી બાબત છે. આપણે ઘણી વખત બાળકોની હાજરીમાં વડીલો સાથે તુચ્છકારથી વર્તીએ, ક્યારેક માતા પિતા સાથે તુચ્છકારથી વર્તીએ. બિચારા માતા પિતા વૃદ્ધ થયા છે, એની ઉંમર થઈ છે, એમને કેટલીક બાબતોની, આધુનિક બાબતોની સમજ ન હોય, અને આપણે કેટલાક એવા સવાલો, હે બેટા ઈમેલ કરશું, તમે કહેશો તમારે હું ઈમેલ કરવાનું બહુ ત્યારે બિચારાને નથી ખબર પડતી, જયારે વિના અથવા વસ્તુ પૂછે છે, અથવા એવી નાની બાબત એમને આધુનિક બાબતોની ખબર ન હોય, અને જેમ તેમ કોકની હાજરીમાં કંઈક ન બોલવા જેવું બોલી નાખે. તો આપણે આપણા સંતાનોની હાજરીમાં ક્યારેક માતા પિતાની અવહેલના કરીએ છીએ, એ બહુ મોટી ભૂલ છે. ક્યારેક વડીલો પુત્ર વધુ કે પુત્રનો, તમે દીકરાને ઘરે દીકરા છે, તમે દીકરાનું માન રાખો, દીકરાના ઘરે દીકરા છે, તો વડીલો પુત્રનું અપમાન કરે અને એ પુત્રના પુત્ર જોતા હોય તો એ પણ બહુ સારો એક વ્યવહાર નથી. ગુણાનંદાનંદ સ્વામી એ કહે છે કે તમે એનું રાખો. ગુણાનંદાનંદ સ્વામી આપણને સારી વાત કરે છે, ભક્તની દ્રષ્ટિએ જોતા શીખો, ખાસ કરીને સત્સંગીઓ માટેની વાત છે. પુત્ર વધુ પણ ભક્ત છે, એ એક ભલે કદાચ નહીં એને આવડત હોય, કેટલીક બાબતમાં એની આવડત નહીં હોય, પણ તમે ભક્તની દ્રષ્ટિએ જુઓ, હા એને કહેવાય ખરા ભક્ત, એની ના નથી પાડતા સ્વામી. કોઈ પણ બાબત કોઈને ન આવડતી, કોઈ ભૂલ થતી, એને ચોક્કસ કહેવાય, એની ના નથી પાડતા, પરંતુ સાથે સાથે મહિમાની દ્રષ્ટિ પણ રાખવી બહુ જરૂરી છે. સ્વામી ગુણાનંદ સ્વામી આપણને એમ કહે છે કે એની એનું રાખવું એટલે શું, તેની ચિત્તે કરીને સેવા કરવી, એને એમ થવું જોઈએ કે આઈ એમ રિસ્પેક્ટેબલ. આ બહુ અઘરી બાબત છે, ખાસ કરીને કેટલાક જેને
જ્યારે આપણને પૂર્વગ્રહ બંધાઈ જાય છે કોઈ વ્યક્તિ પ્રત્યે ત્યારે આ બહુ અઘરી બાબત છે. પણ ઘરની અંદર દરેક વ્યક્તિને એમ થાય કે અહીંયા બધાને મારા પ્રત્યે માન છે એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવું બહુ મોટી બાબત છે. એ ગરીબ ભક્તોનું નામ લઈને વાત નથી કરતો, પણ એ આપણા સંગીષ્ઠ ભક્તરા છે, એમના ઘરે અમે એક વખત ગયેલા. એનો બાળક બહુ, એનો દીકરો સાવ નાની ઉંમરનો, પણ એ નાની ઉંમરનો દીકરો એને આ હરિભક્ત ભાઈ કે બોલાવે એટલે મને તો આશ્ચર્ય થયું, કારણ કે મારી પ્રકૃતિમાં તો જરા વિશિષ્ટ લાગ્યું મને તો. હવે નાની ઉંમરનો છોકરો, છઠ્ઠું પાંચમું ધોરણ ભણતો દીકરો, અને એને કંઈક બોલે કે આવો પ્રકાશભાઈ, દીકરાનું નામ દાખલા તરીકે પ્રકાશ હોય, તો આવો પ્રકાશભાઈ, જાઓ અંદરથી પાણી લઈ આવો, આમ છે તેમ છે. એટલે મને જરા અજુગતું લાગ્યું કે બાળકની ઉંમર આટલી હોય અને પોતાના મિત્રને, પોતાના પુત્રને એ ભાઈ કીને બોલાવે અને વળી એને માનવાચક કહે. ત્યારે એમણે મને બહુ સરસ વાત કરી કે હું મારા દીકરાને માન નહીં આપું, તો માનનો કોણ આપવાનો છે? હું મારા પરિવારના જનોને માન નહીં આપું, એને હું જ આદર નહીં આપું, હું જ રિસ્પેક્ટ નહીં આપું, તો બહારનો તો બીજો કોણ મારા સંતાનોને રિસ્પેક્ટ આપવાનો છે? એટલે કે હું મારા સંતાનો રિસ્પેક્ટ આપું, બહારનો આપે કે ના આપે, પણ મારે એમને મનમાં એક રિસ્પેક્ટની લાગણી ફીલ કરાવવી જોઈએ. મેં તેમને એવું કહ્યું, બહુ ચડી ન જાય એ જોયો પાછું. પણ આ પણ એક અભિગમ છે, આ પણ એક દ્રષ્ટિકોણ છે. ગુણાનંદાનંદ સ્વામી આપણને જે આ ચિત્તે કરીને સેવા કરવાની વાત કરે છે, એનું રાખીએ, એ ચિત્તે કરીને સેવા એટલે કે એનું ચિત્ત પ્રફુલ્લિત થાય એવી રીતે એનું રાખીએ. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજે એના સમગ્ર જીવન દરમિયાન આ કર્યો છે, અને સંતોને પૂછો, હરિભક્તોને પૂછો, બધાને પૂછો, બાપાએ બધાનું રાખ્યું છે, દરેકને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે, દરેકને સુખી કરવાનો પ્રયાસ કર્યો છે, નાના નાના હરિભક્તની ડિમાન્ડને સ્વીકારીને રાજી કરવાનો આ બાપાએ પધરામણીઓ કરી છે, એનું રાખ્યું છે. એક એક સંતને બાપાને તમે પૂછો કે બાપાએ કેટલું સંત રાખ્યું છે. મને તે પ્રસંગ યાદ આવે છે, ત્યારે ન ભૂલી શકાય એવો પ્રસંગ. અહીં અમદાવાદની અંદર કિશોર મંડળનો કાર્યક્રમ હતો, અને કિશોર મંડળમાં એક સંવાદ હતો, મંદિરમાં પ્રભુ બિરાજે છે એવો સંવાદ, અને મંદિરમાં પ્રભુ બિરાજે છે સંવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ આ સંવાદમાં હાજર છે એવું લોકોને બતાવવાનું નતું. એટલે અહીંયા એક સારા નીચેના સભા મંડળમાં હતો ત્યારે કાર્યક્રમ, કદાચ ખબર નહીં નીચેના સભા મંડળમાં, તો ત્યારે આવી રીતે એક આમ કાળા કપડાની આડસ બાંધીને અંદર પ્રમુખ સ્વામી મહારાજને બેસાડ્યા હતા. એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને લઈ આવ્યા હતા કે લોકોને પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે એની ખબર જ ન પડે, એ રીતે બાપાને લઈ આવ્યા પાછલા દરવાજેથી, એ રીતે બાપાને અંદર લઈ આવેલા. એટલે લોકોને એમ લાગે હમણાં જ બાપા આવશે, બાપા આવશે, બાપા આવશે, પણ બાપા તો અંદર બેસીને સંવાદ જોતા હતા, એવી વ્યવસ્થા કરેલી. અને લોકો તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શને વધારેલા, બધાને તો બાપાના દર્શન કરાવતા, પણ હવે એ વખતે અમને બધા યુવાનોને, સંતોને, બધાને એવું લાગ્યું કે આપણે બાપાને આવી જરા લોકોને જરા એક આશ્ચર્યનો આંચકો આપીએ અને બાપાને એવી આપણે દર્દી એન્ટ્રી કરાવીશું. હવે એમાં કરવાનું શું હતું? તો બાપાનો પ્રવેશ આ ડ્રામામાં સૌથી છેલ્લે થાય, અને છેલ્લે થાય એ પણ જરા આશ્ચર્ય બધાને થાય એ રીતે થાય. એટલા માટે એવું વિચાર્યું હતું કે અહીંયા વચ્ચે સ્ટેજ ઉપર એક નાનું એવું મંદિરનું એક કટઆઉટ તૈયાર કર્યું હતું, અને એમાં એક નાની એવું વચ્ચે દરવાજો હતો, ગર્ભગૃહનો દરવાજો હોય ને એવો દરવાજો હતો, અને દરવાજો બંધ હોય અને દરવાજાની આગળ એક અંધ વ્યક્તિ, આમ તો એ ડ્રામાનું એક્ટિંગ કરવાનું હતું એને, તો એટલે એક અંધ વ્યક્તિ કીર્તન ગાતો હોય, દર્શન થયો ગણેશાના નાથ મોરી અખિયા ત્યાસી રે, એ કીર્તન ગાય અને કીર્તન ગાતા ગાતા છેલ્લે આમ તાર સપ્તકમાં ચડી ગયો હોય, અને વાતાવરણ જામતું 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 આમ જબરજસ્ત ઊંચાઈએ પહોંચી ગયો હોય, સૌના તાર તાર બધાના હૃદય થઈ ગયા હોય, એવા ટાઈમે મંદિરનું બધું બારણું ખુલે અને પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજી સહિત બહાર નીકળે એવું આયોજન કરે. એટલે બાપાને એમને કહ્યું, બાપા હલો આપણો ટાઈમ થઈ ગયો છે. બાપા કે શું કરવાનું મારે? તમે કહ્યું, બાપા આપણે છે ને આ પાછળથી જવાનું છે અને અંદર દરવાજામાંથી અંદર આવવાનું છે. તો બાપા ઉભા થયા, અમે ભૂલી ગયેલા કે પ્રમુખ સ્વામી મહારાજને પાછળથી લઈ આવવાના હોય તો પાછળ લાઈટ નથી, અજવાળું નથી, પાછળ પેલા સેટિંગ ઉભા કરે ને ટેકા અડાવાળા ગમે તે મારેલા હતા, એની ઠેસ બાપાને વાગે, લે પણ તકલીફ, અને એક માણસ માંડ માંડ પસાર થાય, ઘસાતો ત્યારે ત્યાં પહોંચી શકે એટલી પાછળ જગ્યા, એ તો કઈ યાદ રહ્યું નતું કોઈને સેટિંગ ગોઠવતી વખતે. પછી બાપા અંદર પધાર્યા ત્યારે બધાને યાદ આવ્યું કે બાપા તો પસાર થઈ શકે, તો બાપા ઘસાતા છે કઈ સુધી આવ્યા. પછી બાપાને કહ્યું, બાપા હવે આપણે અંદર જવાનું છે, પણ તો બાપા કે હમણાં જવાનું છે?
રાબા હજુ તો પેલો રમાવશે કીર્તન અખિયા પ્યાસી દર્શન જેવો મનુષ્ય કરે ને બરાબર તાર શબ્દો કરો ત્યારે તમારે અંદર જવાનું છે તો ત્યાં સુધી બાબા અંધારામાં કોઈ લાઇટ નહીં સામાન્ય અજવાળો નહીં અંધારામાં ત્યાં સુધી ઉભા રહ્યા અને પછી કદાચ બરાબર આ લાખ લંબાવ્યો એ લાઈવ કરતો હતો આપણો આપણો યુવક છે ને માંડલિયા પ્રફુલ માંડલિયા એ કીર્તન ગાતો હતો ત્યારે અને પછી એને બરાબર તાર સંગતમાં બરાબર કીર્તન જમાવ્યું અને એવી ક્ષણ આવી ત્યારે બાબાનો ત્યાં સુધી ચાર પાંચ દિવસ સુધી બાબા પાછળ ઉભા રહ્યા અંધારામાં અને વારે વારે પૂછે કે ક્યાં સુધી ઉભા રહેવાનું છે ક્યાં સુધી ઉભા રહેવું બાપા હજુ ઉભા રહેવાનું તમારે અને પછી જેવું બારણું ખુલ્યું અને પ્રમુખ સ્વામી મહારાજ અને બાપાએ ના પાડી મામા ઠાકોરજીનો તમારે ઠાકોરજી સહિત જવાનું છે અને સેવકોનો ટેકો નથી લેવાનો હવે એમને એટલી ઉંમરે સેવકોનો ટેકો લેવાની એક સ્વાભાવિક જરૂર પડે પણ જે એમને કહ્યું એમ એમને કહ્યું બાપા છે કે મારે નાટકના પાત્ર જવાનું છે હા બાબા તમારે નાટકના પાત્ર લો તો કે મારે ના મારે નાટક આવડતું નથી કે બાપા નાટક જ કરવાનું છે તમારે તો બાપા કે મને નાટક નો આવડે હું એનું ઠાકોરજી લઈ જઈશ અને પછી જેવા દ્વાર ખુલ્યા અને બાપા પ્રવેશ અંદર આખી સભાની આંખમાં આંસુ બધા હૃદય ભરાઈ ગયા બધાના એવો અદભુત માહોલ થઈ ગયો પણ પ્રમુખ સ્વામી મહારાજની સ્થિતિ શી હતી એમને તો પાછળ અમે ગરમીમાં ગોંધી નાખ્યા પાંચ મિનિટ સુધી પણ બાપા સરળ કેટલા સરળ આ એક બહુ મોટી બાબત છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની એમણે હંમેશા બીજાનું રાખ્યું છે હંમેશા નાના મોટા સૌ કોઈની વિનંતીને માન્ય રાખી અહીં પૂછ્યું યજ્ઞપ્રિય સ્વામી ઘણી વખત પેલો છાપરાનો ગાડાવાળો પ્રસંગ કે છે માન્ય રાખ્યું બાપા કે ભાઈ છોકરાઓ ગાડામાં બેસે તો ગાડામાં બેસી ગયા આવું કોઈ કરે ક્યાં ક્યાં હે અને ક્યાં આપણે પેલું વ્યવહાર સર કીર્તન છે ને ક્યાં તમે ને ક્યાં આવે એમ ક્યાં એને ત્યાં આપણે નાના નાની વિનંતી એને માન્ય રાખે પેલા આપણા અહીંયા વદલપુરના હરિભક્ત હરિભાઈ એને નિયમ પ્રમુખ સાહેબના પેટ ઉપર હાથ ફેરવવા મને આવા કઈ નિયમ હોય તમારા પેટ ઉપર ગમે તે હાથ ફેરવીએ અરે આપણને શરમ આવે આપણને સંકોચ આવે હવે આવો પ્રેમ આમાં બીજું કઈ નિયમ જેવું કઈ નહીં પ્રેમ બસ એનું કઈ નિયમ ન હોય પ્રેમમાં અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા હતા ચુલી ગામે આદિવાસી ગામ આપણે જેતપુર પાવી પાસે ત્યાં વળી પેલા લેઝીમ દાવ કરતા હતા તો પેલાની ઈચ્છા થઈ એક હરિભક્ત હતા ત્યાં આપણા બાંધણ પડતા હરિભક્ત છે આપણા આદિવાસી ભક્ત એની ઈચ્છા થઈ કે મારે પ્રમુખ સ્વામી તેડવા છે અરે એમની ઉંમર કઈ તમે ઊંધા પડ્યા બાપાને કઈ થાય તો પણ તેડી પાછળ ડાન્સ કર્યો તો પ્રમુખ સ્વામી મહારાજ એનું રાખ્યું એટલે ભાઈ તાર તેડો છે તેડી ગયો તો એમણે આખી જિંદગી પ્રમુખ સ્વામી મહારાજ બધાનું રાખ્યું છે ખૂબ રાખ્યું છે નાના મોટા આવા વૃદ્ધ એમણે એક હરિભક્તનો પત્ર પણ એને ન જવા દીધો રિજેક્ટ નથી કર્યો દરેકની વાતને સ્વીકારી છે તો સંસારમાં આપણે આ જ કરવાનું છે પુત્રનું રાખીએ પતિ રાખીએ તમારામાં જે કોઈ સામે ફર્યા કે સ્વામી બધાનું રાખવા જતો પછી મારે બાબા થઈ જવું પડે એવું તમે કોઈ કહો ના એવું નથી એની પદ્ધતિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમૂલ્ય અભ્યાસ કરીને આપણે શીખવાની હોય છે પ્રમુખ સ્વામી મહારાજે પણ ઠપકાયા છે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ ભૂલ થતી હોય તો એને સાચા માર્ગે દોરવા માટે કડક તેની વાત પણ કરી છે પરંતુ પૂર્વગ્રહથી નહીં દ્વેષ ભાવથી નહીં એને પાડી દેવા માટે નહીં એનું ભલું કરવાના ભાવથી બાપાએ જ્યારે જ્યારે કહ્યું છે ત્યારે કોઈને ખોટું નથી લાગતું બધા રાજી થાય છે અને તમે સંતોને પૂછો જે બાપાને નજીકમાં આવેલા છે હરિભક્ત યુવકોને પૂછો તો બાપાએ ક્યારેક ઠપકો આપ્યો છે એવા પ્રસંગો તમે કાઢવા નીકળશો તો કેટલાય નીકળશે પણ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં ક્યારેય કોઈ દ્વેષ ભાવના નહોતી એનું ભલું થાય એટલા માટે કહેતા હતા જો એવી રીતે થાય તો એ ખરેખર એ વશ થઈને જ વર્તે સ્વામી આપણને ત્રીજી સલાહ આપે છે ગુણાદિતરણ સ્વામી એને પૂછીએ ઘણી વખત ઘરમાં આપણે કોઈનો અભિપ્રાય જ ન લઈએ અરે ભાઈ જરા લોકશાહી પદ્ધતિ રાખો પૂછો એકબીજાને અરસપરસ રાખો આપણી ઈચ્છા થાય એ ગાડી લઈ આવીએ આપણી ઈચ્છા થાય ઘરમાં નાનું મોટું ફર્નિચર ફર્નિચર વસાવી દે એનો અભિપ્રાય લો એનો પૂછો અને અરસપરસ એકબીજાની ખબર અંતર પણ રાખો દીકરો બહારથી આવે તો પૂછો ખરે કે આજે ક્યાં ગયો આખો દિવસ એને એમ પણ પૂછે એને લાગે કે સમડી કેસ ફોર મી કોઈક મારી મારી ખબર રાખે કોઈકને મારી કંઈક પડી છે એને પૂછવું જોઈએ અને નાના મોટા સંસાર વ્યવહારના કામમાં એનો અભિપ્રાય લાગવો લાગવો જોઈએ આપણે પૂછીએ કે આપણે કેટલા વાગે જવું છે 12 વાગે જવું છે કે 1 વાગે પૂછવાનું શું જાય છે કે આપણે 1 વાગે જઈએ તો 1 વાગે જઈએ પણ એનો અભિપ્રાય તો લો પુત્ર બધું ઘરમાં આવે છે એનો તો કોઈ અધિકાર જ નથી એ તો બહારથી આવે છે હું બેઠી છું ને આવડી મોટી જબરજસ્ત હાઈટ વરની અથવા હાઈટ વરનો બેઠો છું એને શું અધિકાર એને શું પૂછવાનું એ તો બહારનું આવેલું છે હમ તો હમણાં મૂકીને ઊભું થયું છે એને શું લેવાનું એને શું પૂછવાનું હોય ભાઈ પૂછો એને કદાચ એને ગમશે તો એ રાજી થશે એટલા તો આ બહુ જ મોટી બાબત છે આ ગુણાદાન સ્વામી
મારા તમારા આપણા બધાના સ્વભાવ જોઈને બોલે છો. સ્વામી તો અંતર્યામી, સ્વામી તો સ્વભાવના જાણનારા જાણતલ. એ આપણા બધાના સ્વભાવ જોઈને પૂછે બોલે છે, અદ્ભુત વાત કરે છે. તમે ક્યારેક એને પૂછો, રાજી થશે, એને ગમશે કે આઈ એમ આસ્ક, મારી પણ કઈ વાત જાણ, તો એ રાજી થશે. સ્વામી આપણને આ વાત કરે છે. એક બીજી વાત છેલ્લી કરે છે, આપણે એના થઈ જઈએ. આ ગુણાતન સ્વામી બોલે છે, તો એ આપણા થઈ જાય. આ વાત ખાસ કરીને પુત્ર વધુ માટે સૌથી વધારે લાગુ પડે છે. કેમ? આપણે એને બહારના જ કાયમ માનીએ છીએ, એ બહારથી આવેલા છે. એટલે હવે જેને સમર્પણ કર્યું છે, પોતાની આખી જાત તમારે ઘરે લઈને આવે છે, એ કેટલી મોટી બાબત છે. પરંતુ ના, એને આપણે હંમેશા બહારના ગણીએ છીએ, અને એ બહુ જ મોટી ખરાબ બાબત છે. એના થતા આવડવું જોઈએ. એ તમે એને સ્વીકારી લો, એ સંપૂર્ણ આજથી આપણા જ છે, તો એના સંપૂર્ણ 100% ડિવોટેડ થઈ જાઓ તો બહુ મોટો ફરક પડે. પણ પહેલા દિવસથી કંઈક એવી રીત પડી જાય છે ને કે એ ખાઈ મોટી થતી જાય છે, અને એના કારણે બહુ ભયંકર તકલીફો થતી જાય છે. સ્વામી અહીંયા આપણે કહે છે, એનું એક ઉદાહરણ ગુણા સ્વામી ભગવાનના જીવનનું સરસ ઉદાહરણ યાદ આવ્યું. એક વખત સ્વામી ભગવાન માંડી ઘોડી લઈને એક કામ કે બીજી કામ વિચરતા વિચરતા જતા હશે, અને બાલમાંથી પસાર થતા હતા. અને બાલમાંથી પસાર થતા એક ગામને પાદર ઘોડીને પાણી પાવા માટે ઉભા રહ્યા. તે વખતે ઘોડીને પાણી પાતા હતા સ્વામિનારાયણ ભગવાન, અને ગામના હરિભક્ત ગોવિંદ પટેલ, એ સ્વામિનારાયણ ભગવાન ઓળખી ગયા. એ જમાનો કઈ વોટ્સએપ નો કે આવા ટેલિફોન નો કઈ જમાનો હતો નહીં, એટલે કઈ અગાઉથી કઈ ખબર અંતર થાય એવી તો કઈ વાત હતી નહીં. અને વળી પાછા બરા પેલા શું કઈ ફોટા પણ ચારે બાજુ કરતા ન હોય કે આ સ્વામિનારાયણ ભગવાન ઓળખી જાય. ખાલી ક્યાંક પરમહંસ ના સંબંધ થી કઈ આશ્રય કર્યો એટલો સામાન્ય સંબંધ થયો હોય, તો પેલા એ સ્વામિનારાયણ ભગવાન ને જોયા. એટલે એને પૂછ્યું, તો આપ સ્વામિનારાયણ ભગવાન જ છો ને, તમે સ્વામિનારાયણ ને? એટલે કે હા, સ્વામિનારાયણ ભગવાન જ છું. અરે કે તમે મારે ગામ આવ્યા, અરે કે તમે મારા ઘરે જમાડ્યા સિવાય જવા ન દેવાય. તો મહારાજ કે ભાઈ બરાબર છે બધી વાત, પણ મારે બીજે કામ જવું છે, મારે અહીંયા જવું છે, ત્યાં જવું છે, એટલે આગળ ઘોડીને પાણી પાવા જ ખાલી ઉભો રહ્યો છું. ના, મારે ઘરે તમારે આવવું પડે, મારે ઘરે જમવા આવવું જ પડે, બહુ આગ્રહ કર્યો. તો સ્વામિનારાયણ ભગવાન કે સારું ચાલ, તારો બહુ આગ્રહ છે, પણ મને રોકાવાનો આગ્રહ ન કરતો, જમીન તરફ નીકળી જઈ છું, કાંઈ વાંધો નહીં મારે, હાલો હાલો મારા ઘરે ચાલો. ઘરે ગયા, ઘોડીને હજુ તો આંગણમાં લઈ આવ્યા, અને પેલા ગોવિંદ પટેલ હતા એને દૂરથી ઘરમાં બૂમ મારી, એ મહેમાન આવ્યા છે. હું ન કહ્યું સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, એ મહેમાન આવ્યા છે, લાપસીના આંગણ મૂકો, અને આપણે સરસ રીતે લાડુ લાપસી બધું મહેમાનને જમાડવાના છે. એટલે અંદરથી પત્ની ખીજાયા, પેલો અંદર હજુ તો પત્નીને મળવા જતો છે, ત્યાં અવાજ છે બહાર પહોંચી ગયો, અરે કે મારો ભાઈ ગમે તેને લઈને આવ્યો જ આવે છે બજારમાંથી. આ જમાનામાં બનતું હતું, એ જમાનામાં બનતું હતું, સ્વાભાવિક છે. એટલે પેલા મારો ભાઈ ગમે તેને લઈને આવ્યા છે, અને નવરી છું ગમે તેને ઘરમાં લઈ આવ્યા છે. અને ઘણા લોકોનો સ્વભાવ આવો હોય, હાલતા જતા કે આનંદ ઘરે જન્મ આવે, ઘરે પૂછો તો ખરા પરિસ્થિતિ ઘરે શું છે, ઘણા લોકો પ્રકૃતિ હોય કે ગમે તેને ઘરે જન્મ લઈ જાય, વાંધો નહીં, ઉત્સાહ વગરનો વાંધો નથી, પણ ઘરની પરિસ્થિતિ જરા જોવી તો જોઈએ. આ ગોવિંદ પટેલે ઘણી વખત આવા ઘણા બધાને જમાડવાનો આગ્રહ કાયમ કર્યો હશે, અને પત્નીનો હું તો ઉકળાટ ભેગો થયો હશે. તે પત્ની બોલ્યા કે ગમે તમે લઈ આવ્યા છો, કઈ નવરી છું, તારા બાપની નોકરાણી છું, ગમે તમે લઈ આવ્યા છે. પત્ની જેમ તે બધું કહ્યું, સ્વામિનારાયણ ભગવાન બાજુ બાપા આગળ મહારાજ ને થયું કે આ તો હારે થઈ ગઈ, આપણાને ઘરે જન્મ આવ્યા, નાના તો આપણા ઘરે ઝઘડો થઈ ગયો. એટલે પછી પેલા બહાર આવ્યા કે મહારાજ સાંભળ્યું ને, બહુ ભરાટ છે હો મહારાજ, કે હવે તમે મને આગ્રહ કરી લઈને આવ્યા છો, એટલે આ લોકો જરા મળું. એટલે પછી મહારાજ અંદર ગયા, અને પેલા એમના પત્ની જે ઉભા હતા, મારા કે ઓહો હો, તમે તો કેશવ પટેલ ના દીકરી, અરે કેશવ પટેલ ના દીકરી, અમારા દીકરી. અને પેલી બાઈ એકદમ આખી પીગળી ગઈ, અરે અરે, આ તો મારો બાપ આવ્યો છે, મારો પીટીઓ બોલતો નથી, અને કે આ તમારે જમાડવા છે, મારે તો એને રાખ રખાવા માટે સારા મારું કરવું છે. અને પછી તાત્કાલિક લાવવા કે શિર્યાના આંધણ મૂકવા છે, ને મહારાજ કે લાડુ જમાડવા છે, કહેતો નથી, આવો આવો મહારાજ આવો આવો. પછી બધી વાતો થઈ, અને પછી ગામમાંથી ચાર પાંચ પૈરાને બોલાવી લઈ આવ્યા, અને મહારાજને ખૂબ સારી પેટે જમાડ્યા, ખૂબ સારી પેટે રાખ્યા. અને મહારાજે કે હું તમને ચાર પાંચ દિવસ પહેલા અહીંથી જવા ન દો, મારા ઘરે તમારે રોકાવું પડે. મહારાજ કે તમારે જવું છે, ન જવા દો, તમે મારો બાપ, હું તમને જવા ન દો. અને પછી મહારાજને ત્યાં રાખ્યા, એક બે દિવસ થયા, પછી મહારાજ કે હવે અમે જઈએ, અમે જરા રજા આપો એમ કહી મહારાજ નીકળ્યા.
અને ગામને પાછળ પહોંચ્યા. ગોવિંદ પટેલ વડા આવ્યા ત્યારે મહારાજે કહ્યું કે પટેલ, આ વખતે તો માર પડ્યું પણ ભવિષ્યમાં જરા ધ્યાન રાખજો. એટલે આ એના થઈ જઈએ તો એને એનાથી આપણા થઈ જાય. સ્વામી બાબા એના થઈ ગયા, આ થતા આવડવું પડે. આ બહુ જ મોટો આપણને મહારાજ સ્વામી આપણને સંદેશ આપે છે. આપને બધાને યાદ હશે કે અહીંયા અક્ષરધામનો રજત જયંતિ ઉત્સવ ઉજવાયો ગાંધીનગરનો ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં, ત્યારે નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી એ ત્યારે ત્યાં અતિથિ વિશેષ તરીકે આવ્યા. તેમણે પ્રવચનમાં એક અદભુત વાત કરી હતી કે પ્રમુખ સ્વામીનો સ્વભાવ એવો, એમની કાર્યશૈલી એવી કે ગમે તેવો માણસ હોય એ પ્રમુખ સ્વામીનો થઈ જાય. અબ્દુલ કલામ હોય તો એમના થઈ જાય અને નરેન્દ્ર મોદી હોય તો એ પણ એમના થઈ જાય. આવું એ જાહેરમાં બોલ્યા હતા. અને ખરેખર આપણે જોયું છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ હોય, તમે પેલા સરદારજી જસબીરસિંહ કેવા બાપાના થઈ ગયા. પ્રમુખ સાહેબ આજે એક જ વખત મળ્યા, આજીવન પ્રમુખ સ્વામી મહારાજના થઈ ગયા. આ અબ્દુલ કલામ પ્રમુખ સ્વામીને એક જ વખત મળ્યા અને પ્રમુખ સ્વામી મહારાજના થઈ ગયા. પેલા તમે આપણા પેલા ઓરાજી છે બોટાદના મમદીભાઈ ને બધા તમે જુઓ, એ પ્રમુખ સ્વામી મહારાજના થઈ ગયા. કોઈ વાઘરી હોય, કોઈ હરિજન હોય, કોઈ આદિવાસી હોય, કોઈ અમેરિકાનો હોય, કોઈ ઇંગ્લેન્ડ હોય, ગમે તે હોય, પેલા ભરતભાઈ શાહ દુબઈના આપણા ગઈકાલે ધામમાં ગયા, કેવા નાસ્તિક માણસ, એ કેવું કોઈ દિવસ કોઈ ધર્મ કોઈ માનું નહીં, પણ પ્રમુખ સ્વામીને પહેલી વખત મળ્યા અને પ્રમુખ સ્વામી મહારાજના થઈ ગયા. એ શું હતું પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા? એમની વિશેષતા એ હતી કે સૌના થઈ શકતા. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ નાના નાના બાળકને પ્રમુખ સ્વામી મહારાજ થઈ જાય તો એ એમની વિશેષતા હતી. પરંતુ જે મહાન સ્વામી મહારાજની પણ આજ વિશેષતા છે, એ બધાના થતા આવડે છે. ઘણા બધા પ્રસંગો છે પણ એમને બીજાના થતા આવડે છે. એમાંની એક અદભુત બાબત છે એમની તીવ્ર સ્મરણ શક્તિ, જે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ હતી, મહાન સ્વામી મહારાજમાં દેખાય છે તીવ્ર સ્મરણ શક્તિ. નાની નાની બાબતો છે પણ આપણને આશ્ચર્ય થાય. આપણા શિકાગોની બાજુમાં સિનસિનાટી શહેર છે, ત્યાં આપણા અરવિંદભાઈ કરીને હરિભક્ત કરે છે, શાંતુભાઈ આપણા નિરોપીના હરિભક્ત એના દીકરા. તો અરવિંદભાઈ મહંત સ્વામી મહારાજને પહેલી વખત મળ્યા, બાપા ધામમાં ગયા પછી પહેલી વખત મળ્યા, વર્ષો પછી મળ્યા. તો મહંત સ્વામી મહારાજ એને પેસ્તનજી કરીને બોલાવ્યા, પેસ્તનજી આવો. એટલે પેલો કે પેસ્તનજી, એને આશ્ચર્ય થયું, પેસ્તનજી, પેસ્તનજી તો પારસી નામ. પછી એમને યાદ આવ્યું કે 1977 માં, આ વાત 2017 ના વર્ષની છે, 1977 માં મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સાથે આફ્રિકા પધારેલા, નેરોપીમાં પધારેલા. ત્યારે બાળકો એ, ત્યારે બાળક હતા, બાળક એટલે નાની ઉંમર, 5મું 6મું કે 7મું આઠમું ભણતા હશે. એ સમયે એક ડ્રામા થયેલો અને ડ્રામામાં આપણે પેસ્તનજી નું પાત્ર ભજવેલું, એ એમણે 40 વર્ષ પછી પેસ્તનજી નું બોલાવ્યું. અને આખા ઓગળી ગયા, પ્રમુખ સ્વામી મહારાજના જેવા હતા એવા એવા મહંત સ્વામી મહારાજ થઈ ગયા. આનંદ સ્વામી એક વખત અમદાવાદમાં પ્રમુખ આપણા મહંત સ્વામી મહારાજ પાસે ઉભા હતા અને સ્વામીને જે સ્વામીને કર્યા તો મહંત સ્વામી કે સુખનંદન, તો સુખનંદન સુખનંદન શું આવ્યું? ત્યારે આનંદ સ્વામી બોલ્યા કે 1969 અટલાદરામાં યોગી બાપાની હાજરીમાં યુવક અધિવેશન થયેલું, એ પહેલું યુવક અધિવેશન. એ વખતે મુંબઈના બાળકોએ એક ડ્રામા રજૂ કરેલો, એ ડ્રામામાં આનંદ સ્વરૂપ સ્વામી, ત્યારે એનું નામ વિરંત દવે, આનંદ સ્વરૂપ સ્વામીએ સુખનંદન નું પાત્ર, ઘનશ્યામના બાળ મિત્ર તરીકે નું પાત્ર ભજવેલું. આ કેટલા વર્ષ? ઓલમોસ્ટ 60 વર્ષ પછી મહાન સ્વામીને યાદ હતું. તો આવી તેમની કેટલી બધી જબરદસ્ત શક્તિ, કેટલું બધું જબરદસ્ત, આ કેટલી આત્મીયતા હશે ત્યારે હવે યાદ રહે. હવે આપણને આપણા છોકરાને યાદ ન હોય, બોલો. આ મહાન સ્વામીને ઝીણું ઝીણું કેટલું બધું યાદ. અને નાના નાના માણસની કદર, એક વખત બધાએ વાત કરી કે અહીંયા અક્ષર મંદિરમાં મુંબઈમાં દાદરનું આપણું જે અક્ષર ભવન હતું, પેલા સ્વભાવમાં થોડા બિચારા મંદ બુદ્ધિના હોય તો એની બધી વાતો કદાચ આ મંદ બુદ્ધિનો, પછી એના પર બધા લશ્કરી પર ચડી ગયા. એ ગાંડા જેવો હતો, આવો હતો, તેવો હતો, બધા એની લશ્કરી પર ચડી ગયા. તો મહંત સ્વયં એકદમ કે કોણ એ રોજ ઠાકોરજીને 10, 15 કે 25 ભગવત કરતો. આ યાદ રાખવું, બાકી ગાંડા માણસની ગાંડી બાબતો ઘેરી બધી બાબતો યાદ રહે તો આ પણ યાદ રહે. એવો મારો ભાદરાનો ભરત, તમે ભાદરા જાઓ તો ભરતભાઈના દર્શન કરજો, મહંત ડોક્ટર સ્વામી ઘણી ભક્તિ છે. ભાદરાનો ભરત પ્રમુખ સ્વામી મહારાજ
ગમે એટલા વ્યસ્ત હોય પણ ભાદરા ગયા હોય અને ભરત ને ન મળ્યા ઓલા મને સાવ મંદ બુદ્ધિ નું લાગે. તમે કે એક વખત અમે હાજર હતા અને બાપા એને પૂછ્યું કે આ મંદિરમાં કોની મૂર્તિ બિરાજે છે, તો કે ભાદલા ની. ભાદરા શબ્દ બોલતા નથી આવડતો એને, ભાદરા ને ભાદલા બોલે કે આ ભાદલા ની મૂર્તિ છે. બાપા કે ભાદરા ની મૂર્તિ એટલે સ્વામી ભગવાન ની મૂર્તિ છે, બોલ અક્ષર પુરુષો મારા છે એને બોલતા ન આવડે. અને એને બાપા પૂછે તારી તબિયત કેમ છે, તરત છીક ખાય. તરત પૂછ્યું કે છીક આવી, તરત છીક ખાય, ઇન્સ્ટન્ટ શરદી થઈ છે પૂછો એટલે તરત જ ઇન્સ્ટન્ટ છીક છીક ખાઈ શકે એવી એની પ્રકૃતિ. પણ પ્રમુખ સ્વામી મહારાજ જયારે જાય ત્યારે એ ભરત પાછળ અડધો કલાક કાઢે. સાવ સામાન્ય એ સામાન્ય બુદ્ધિ નો માણસ અને એટલું બધી બાપા એના વખાણ કરે, કારણ કે ભાદરામાં ભલે સામાન્ય એ અર્ધ બુદ્ધિ જેવો માણસ, મંદ બુદ્ધિ જેવો માણસ પણ મમત્વથી સેવા કરે. બાપા કાયમ સભા માંગે કે અમારો ભરત છે, આ પાછો શબ્દ વાપરે, અમારો ભરત છે એ મમત્વથી સેવા કરે છે. તો આ મોટા પુરુષની વિશેષતા છે. એમને ક્યારેય બાપ થવાનો પ્રયાસ નથી કર્યો, એમને દાસ થવાનો પ્રયાસ કર્યો છે, આપણા થવાનો પ્રયાસ કર્યો છે. એક પ્રસંગ અહીંયા અમદાવાદમાં બનેલો, અમદાવાદમાં બનેલો કે આફ્રિકામાં બનેલો, કદાચ આફ્રિકામાં બનેલો, હું સ્થળ ભૂલી ગયો છું. પણ મહંત સાહેબ આજે રાત્રે સુવા જતા હતા, રાત્રે સુતા સુવા જતી વખતે પેલું કાતરી સંતો એમને ઉડાડ્યું એટલે આમાં કાતરી ઉતાર ખેંચતા હતા. પછી મોઢેથી બોલ્યા કે સૌનો દાસ એવો કેશવ જીવન દાસ, એવું મોઢેથી બોલ્યા. એટલે બધા સંતો ચોંકી ગયા કે આપણે આગળ પાછળ એવું કઈ સંદર્ભ તો છે નહીં અને સૌનો દાસ એમ કેમ બોલે છે. એટલે પૂછ્યું કે બાપા આપ આવું કેમ બોલો છો, સૌનો દાસ કેશવ જીવન દાસ. એટલે એ બોલ્યા નહીં, માત્ર હસ્યા. સંતો કહ્યું પણ આપ તો સૌના ગુરુ છો, તમે ક્યાં દાસ છો, તમે તો સૌના ગુરુ છો. ત્યારે મહંત સ્વયં બોલે કે ના, હું સૌનો દાસ છું અને દાસ થવામાં મજા છે, બાપ થવામાં મજા નથી. શ્રી બધા હસ્યા. જે બાપ થાય એ પોતે હેરાન થાય અને બીજાને હેરાન કરે, આપણે દાસ થવામાં મજા છે. આ બીજાના થવાની એમની ચાવી છે. મહંતના ખાલી દ્રષ્ટિ કરે અને આપણને ગમે છે. સવારે પૂજા કરતા હોય, પૂજા પત્યા પછી આ છેડેથી એની દ્રષ્ટિ શરૂ થાય, આમથી શરૂ થાય અને છેક આ ખૂણા સુધી દ્રષ્ટિ લંબાવે. એક વ્યક્તિ પ્રત્યે દ્રષ્ટિ કરે. એક વાર મહંત સ્વામી મહારાજને પૂછ્યું, સ્વામી આપ આટલો બધો સમય વિતાવો છો આ પાછળ, એટલા ધીરજ બધાના જય સ્વામી કરો છો. તો એમને કહ્યું કે હું બધાને જય સ્વામી નથી કરતો, હું બધામાં સાક્ષાત યોગી બાપાના દર્શન કરું છું. આ મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિક સ્થિતિ છે. તો મહંત સ્વામી મહારાજને આપણામાં બધામાં યોગી બાપાના દર્શન થાય અને આપણને આપણા ઘરના સભ્યોમાં ન થાય, આપણને કોઈ યારે ન બને. તો અહીંયા આપણને આ ગુણાનંદાન સ્વામી આ ચાર સલાહ આપે છે. પહેલી સલાહ કઈ આપી, આવતા રવિવાર પાછો ક્લાસ કરવો પડશે. પહેલી સલાહ આપણને આપી કે નમીએ, નમતા શીખવું. કોઈ કે સરસ કવિતા પણ લખી છે કે ચાલો આપણે માણસ માણસ રમીએ, નમીએ એકબીજાને ગમીએ, ચાલો આપણે માણસ માણસ રમીએ. તો આ ગુણાનંદાન સ્વામી આપણે પહેલી સલાહ આપે છે, નમીએ, નમતા શીખવું પડે. બીજી સલાહ આપણને સ્વામી કઈ આપે છે, બીજી સલાહ સ્વામી કે એનું રાખીએ, એનું માન રાખીએ, એનું ગૌરવ રાખીએ, એનું રિસ્પેક્ટ રાખીએ, બીજું રાખીએ. ત્રીજી સલાહ સ્વામી આપણને કઈ આપે છે, એને પૂછીએ, એનો અભિપ્રાય લેતા શીખીએ, એને પૂછીએ, નમીએ, પછી શરમે આવી બોલો, મહારાજે આપણને આ વાત કરી છે. અમારા કોઠારી સ્વામી કીર્તન છે ને, કે સ્વામી તમારા છીએ, મને તમારા થાવું ગમે, અમને તમારા થાવું ગમે. આ બહુ અઘરી બાબત છે, બીજા બધાના થવાની વાત બહુ અઘરી છે. પણ આપણને જો ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ થતા આવડે ને સાચા અર્થમાં, તો આખી દુનિયાના થતા આવડે, ખરેખર એમના થતા આવડે. જો આપણે સાચા અર્થમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ થઈએ તો બધાના થઈએ. ગુણાનંદ સ્વામીની પહેલા પ્રકરણની 138મી વાત આ જ કહે છે કે જેને ભગવાનને સંતમાં હેત થાય છે એને આખી દુનિયા હેત કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ ને કેમ આખી દુનિયા હેલ્પ કરે, તમે જુઓ તો ખરા, પ્રસંગો તો જુઓ, કેવા કેવા લોકો કેવી કેવી રીતે બાપાને હેલ્પ કરે છે.
એલા ભીંડર એક વખત પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને હેડ કરતા થઈ ગયા. કેટલું હેડ તમે જુઓ તો ખરા કે બાબાના પોતાના બધા કાર્યક્રમો ભણીને એફબીઆઈ ના બધા જ નિયમો તોડીને પ્રમુખ સ્વામી મહારાજ મળવા ગાંધીનગર અક્ષરધામમાં આવ્યા અને 5 મિનિટને બદલે 55 મિનિટ રોકાયા. કેટલો બધો આદર દર્શાવ્યો. જ્યાં જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે, પેલા શેખ ઈસા બિન સલમાન બહરીનના શેખ એને મળ્યા તો એના થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજના આદિવાસીથી માંડીને અમેરિકાવાસી બધા જેના થતા એનું કારણ એ કે પ્રમુખ સ્વામી મહારાજ સાચા અર્થમાં સ્વામી ભગવાનના થયા હતા, સાચા અર્થમાં શાસ્ત્રીમાં યોગી માના સમર્પિત થયા હતા, તો બધા જ એમના થયા. એમણે શ્રીજી મહારાજમાં સાચા અર્થમાં હેત કર્યું હતું, આખી દુનિયાને એમાં હેત થયું. આજે મહંત સ્વામી મહારાજમાં આપણે એ જ જોઈએ છે ને. હમણાં મહંત સ્વામી મહારાજ ગત વર્ષે ત્યાં પૂર્વ આફ્રિકા ને વધાર્યા હતા, ત્યારે આ જ અનુભવ પ્લેન ઓફ ગ્રો સ્ટુઅર્ડ એ પ્રમુખ સ્વામી મહારાજમાં જેવો અનુભવ થતો એવો ને મહંત સ્વામી મહારાજમાં થયો. એ મહંત સ્વામી મહારાજ તો થઈ ગયો, સ્વામી બસ મને તમે કંઠી પહેરાવો. અરે ભાઈ અમેરિકન ભોળીઓ છે, કેમ કંઠી પહેરવા તૈયાર થયો? તો આ સ્વામી આપણને રહસ્ય શીખવે છે, જે ભગવાનના થાય છે એના બધા થાય છે. તો આપણે મહારાજ સ્વામીને ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં આ એક જે રોજબરોજના વ્યવહારની જે ઘટનાઓ બનતી હોય છે એમાં આપણે કેવી રીતે સફળ થઈ શકીએ. અક્ષરરૂપ થવાની વાત પણ આપણા જીવનનો પાયો છે, બ્રહ્મરૂપ થવાની વાત આપણા જીવનનો પાયો છે. એ બધી વાતોની સાથે રોજબરોજના વ્યવહારની વાતોને સ્વામિનારાયણ ભગવાને ગુણાતીતાનું સમય અવગણી નથી. એની આ એક સુંદર પ્રેરણા આપતી સ્વામીની વાત આજે આપણે જાણી મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે એવા આદર્શ હરિભક્ત થઈ શકીએ, શ્રેષ્ઠ હરિભક્ત થઈ શકીએ, કે જેથી આપણા જીવનનું ગાડું નિશ્ચિતપણે સારામાં સારી રીતે ચાલે એ આપણે જાણવું.